नमस्कार विद्यार्थी मित्रों, छेले आपणे धोरण 6 पाठ 2 માં ભાગ 1 જોઈ ગયા. આજે આપણે ધોરણ 6 પાઠ 2 નો ભાગ 2 જોવા જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે જોઈ ગયા કે પોષણ શા માટે જરૂરી છે, કયા કયા પદાર્થોમાંથી શેનું શેનું આપણને પોષણ મળે છે. ત્યારબાદ આજે આપણે એવી વાત કરવા જઈ રહ્યા છે કે પોષક તત્વો છે તે આપણા શરીરમાં શું કામ કરે છે. પોષક તત્વો જરૂરી છે તેની આપણે ચર્ચા કરી ગયા, પણ શું કામ શું કરે છે, શું કામ જરૂરી છે ભાઈ, તેના વિશે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈ ગયા કે કયા અનાજમાંથી શું મળે, કયા પોષક તત્વો ખાવા જરૂરી છે, બરાબર છે. આજે આપણે એ ચર્ચા કરશું કે કયા પોષક તત્વોમાંથી આપણને શું ફાયદો થાય છે. જેમ કે પહેલી વાત કરીએ, કાર્બોદિત. કાર્બોદિત છે તે આપણને શક્તિ પ્રદાન કરે છે. ઉપરાંત સાથે સાથે વાત કરીએ ચરબીની, તો તે પણ આપણને શું કરે છે, શક્તિ પ્રદાન કરે છે. પણ ચરબીની સરખામણીમાં કાર્બોદિત આપણને થોડી ઓછી શક્તિ આપે છે. એટલે એવું કહી શકાય કે ચરબી છે તે કાર્બોદિત કરતાં આપણને વધારે શક્તિ પ્રદાન કરે છે. સાથે સાથે આપણે એવું પણ જોયું હતું કે અમુક કઠોળ છે તે પણ ખાવા જરૂરી છે, કારણ કે કઠોળ છે તે આપણા શરીરની વૃદ્ધિ અને શરીરના સમારકામ માટે મહત્વના છે. હવે શરીરનું સમારકામ એટલે શું અને વૃદ્ધિ એટલે શું? તો વૃદ્ધિ એટલે પહેલા આપણે પહેલું ભણતા હતા ત્યારે આપણે કેટલા નાનકા હતા, હવે આપણે છઠ્ઠામાં આવી ગયા છે તો કેટલા મોટા થઈ ગયા. આ શરીરની જે વૃદ્ધિ થઈ છે એનું કારણ શું છે? પ્રોટીન. જો પ્રોટીન આપણને કદાચ ના મળ્યું હોત તો આપણી એટલી હાઈટ બોડી છે તે વધતી હોત નહીં, જેટલી હોવી જોઈએ. છઠ્ઠું ભણો છો એટલે તમે 11-12 વર્ષના છો, અત્યારે જેટલી તમારી બોડી હોવી જોઈએ તેના કરતાં કદાચ થોડી ઓછી હોત જો આપણને યોગ્ય માત્રામાં પ્રોટીન ના મળતું હોત તો. ઉપરાંત કીધું છે સમારકામ. આપણું શરીર રાત દિવસ હીલ કરે છે, હીલ એટલે કે સમારકામ કરે છે. થોડી વાર પહેલા મારા કોઈ કોષો મૃત્યુ પામ્યા હોય તો તેની જગ્યાએ નવા કોષો આવે છે. મને કોઈ જગ્યાએ વાગ્યું છે તો તે જગ્યાએ મને થોડા દિવસો બાદ સાજો થઈ જઈશ, ત્યાં નવી ચામડી આવી જશે. આ જે થયું તેને કહેવાય સમારકામ. એ પણ એનું કારણ કોણ છે? પ્રોટીન. વાત કરીએ વિટામિનની, તો કે અલગ અલગ ઘણા પ્રકારના વિટામિન છે. તમે નામ સાંભળ્યું હશે, એ છે, સી, કે, ડી, આ બધા વિટામિનના નામ છે. અને એમાંનું એક છે બી, જે બી કોમ્પ્લેક્સ છે. B1, B2, B12 આવા ઘણા બધા B1, 2, 12 એવા ઘણા બધા વિટામિન ભેગા થાય અને એક વિટામિન છે વિટામિન બી. આ અલગ અલગ વિટામિન આપણા શરીર માટે શું કામ કરે છે? તો કે રોગોથી રક્ષણ આપવાનું કામ કરે છે. અલગ અલગ રોગ આપણને આવતા હોય તો તે રોગોથી રક્ષણ કરવાનું કામ કોણ કરે છે? વિટામિન. હાલ જે ચાલી રહ્યું છે આપણે જોઈએ, અત્યારે કોરોનાની વાત છે તો તમે જાહેરાતો જોજો કે કોઈ ડોક્ટરને મળશો શું કહેશે? વિટામિન સી ખાવાનું રાખો, એટલે કે ખાટા ફળો ખાવાનું રાખો, જેનાથી શું થશે, આપણા શરીરને અન્ય રોગો એટલે કે કોરોનાની જ વાત કરીએ તો તેનાથી આપણા શરીરને રક્ષણ મળશે. ઉપરાંત આંખ, હાડકાં, દાંત, પેઢા આ બધાની રક્ષણ કોણ કરે છે? વિટામિન. એમાંની એક વાત કરીએ વિટામિન એ, તો કે આંખો અને ત્વચા માટે ખૂબ જ જરૂરી છે વિટામિન એ. વિટામિન એ છે આંખોને સારી રાખશે અને આપણી ત્વચાને પણ સારી રાખશે. વાત કરીએ વિટામિન સી, તો કે હમણાં હાલ જ મેં કીધું કે રોગોથી તે લડત આપે છે. વિટામિન ડી, તો કે હાડકા, દાંત, કેલ્શિયમ આ બધા શેમાંથી મળે છે આપણને? વિટામિન બીથી. હાડકા છે તે આપણા સારા રહેશે, દાંત આપણા સારા રહેશે ઓન્લી બીકોઝ ઓફ વિટામિન ડી. અને વિટામિન ડી આપણને ક્યાંથી મળે છે તમને ખબર છે? કંઈ ખાધા વગર પણ આપણને વિટામિન ડી મળી છે. એના માટે ફક્ત એટલું જ કરવાનું છે, સવારે વહેલું ઉઠવાનું છે. વહેલું એટલે કંઈ 4 વાગ્યામાં નહીં, આઈ થિંક 6, 6:30, 5:30ની આજુબાજુમાં તમે ઉઠી જાઓ અને સવાર જ્યારે સૂર્ય ઉગતો હોય ત્યારનો જે તડકો છે, તે તડકો આપણા શરીર ઉપર પડે તો તે તડકામાંથી આપણને વિટામિન ડી મળે. અને આ વિટામિન ડી તે શું કામ કરે છે? હાડકા અને દાંતને સારા રાખે છે. વાત કરી છે પાચક રેસાઓ, રુક્ષાંશ.
બહુ મહત્વનો પ્રશ્ન છે. પૂછાય છે પરીક્ષા, રુક્ષાંસ એટલે શું? રુક્ષાંસ એટલે પાચક રેશે. આપણે ઘણું બધું ખાતા હોઈએ, અલગ અલગ વસ્તુ, તો દરેક વસ્તુમાંથી આપણને રેસા મળતા નથી. તમે બહારનું ખાવ, પડીકા ખાવ, તો એમાંથી આપણને રેસા નહીં મળે, વિટામિન નહીં મળે, બહુ ઓછા મળશે અથવા તો બિલકુલ નહીં મળે. પણ આ રેસાઓ શું કામ જરૂરી છે? ધારો કે હાલ કેરીની સિઝન છે તો કેરીમાં રેસા છે, તો આ રેસાઓ આપણા શરીરમાં પાચન કરવા માટે ઉપયોગી છે. આ રેસાને નામ આપ્યું છે રુક્ષાંસ. આપણા શરીરમાં યોગ્ય પાચન થાય તેના માટે કોણ જરૂરી છે? પાચક રેસાઓ. આટલું બધું તો જરૂરી છે જ, એની સાથે સાથે મેઇન જરૂરી છે પાણી. જો આપણા શરીરમાં પાણી નહીં હોય તો આ કઈ જ કામ કરી શકશે નહીં. કારણ કે જેટલું આપણે પોષણ લીધું છે તે બધું પોષણ શરીરને બધા અંગ સુધી પહોંચાડવાનું કામ કોણ કરશે? પાણી. કારણ કે આ બધા પોષક તત્વો છે તે લોહીમાં એટલે કે આપણા રુધિરમાં જશે અને રુધિરનું હલનચલન કરવાનું, રુધિરનું આખા શરીરમાં ભ્રમણ કરાવવાનું કામ તો પાણી કરે છે. એટલે પાણી પર ખૂબ જ જરૂરી છે. તમે કોઈ પણ ફળ લઈ લો, સામાન્ય કોઈ પણ શાકભાજી લઈ લો, તેમાં પાણી હશે જ. એક નાનકડું ઉદાહરણ આપું, તમે ટમેટું લઈ એને ચીપાવજો અથવા તો નીચે પછાડજો, શું થશે? તેમાંથી રસ નીકળશે. મોસંબી લઈ લો, તો આ બધા છે તેને આપણે ખાઈએ છીએ, તેમાંથી આપણને શું મળે છે? પાણી. ઉપરાંત ટમેટું છે, મોસંબી છે, આ બધામાંથી સાથે સાથે આપણને પાચક રેસા પણ મળે છે, રુક્ષાંસ પણ મળે છે, જે શું કામ કરે છે? આપણા શરીરમાં ડાયજેસ્ટિવ સિસ્ટમને ક્રિએટ રાખવાનું કામ કરે છે, તે એક્ટિવ રાખવાનું કામ કરે છે. ઉપરાંત વાત કરીએ સંતોલ આહાર, બધું ખાવું જરૂરી છે જ. કાર્બોહાઇડ્રેટ જોઈએ, પ્રોટીન જોઈએ, વિટામિન જોઈએ, પાચક રેસા જોઈએ, પણ બધું માત્રામાં હોવું જોઈએ. સમજો, બધું માત્રામાં, ન તો વધારે ન તો ઓછું. દરેક પાચક રસો, દરેક પોષક તત્વો આપણા શરીરને જરૂરી છે, પણ કેવા હોવા જોઈએ? માત્રામાં. બિલકુલ ઓછા હોય તો પણ તકલીફ, બિલકુલ વધી જાય તો પણ તકલીફ. આપણે કાર્બોદિત છે તો આપણને, મને ધારો કે ભાત બહુ ભાવે છે, હું આખો દિવસ ભાત ખાધા જ રાખું, ભાત ખાધા જ રાખું, તો મને તો એમાંથી શું મળ્યું? ચરબી ને કાર્બોદિત, બીજું કશું નહીં મળે. મને મીઠાઈ બહુ ભાવે છે, હું ઉઠું ત્યાંથી આખો દિવસ મીઠાઈ ખાઉં, આખો દિવસ ચોકલેટ ખાઉં, તો મને શું મળશે? ચરબી, જાડો થઈ જઈશ, બીજું કંઈ નહીં મળે. તો જાડો થઈ જવું, તો એ જે છે એને કહેવાય મેદસ્વીતા. મારું શરીર છે તે મેદસ્વી થઈ જશે, શરીર એકદમ જાડું થઈ જશે. હા, વિટામિન છે એ વધારે ન હોવા જોઈએ, ઓછા ન હોવા જોઈએ. તો આ જે આહાર છે એને સમતોલ આહાર કહેવાય. એવો આહાર, એવો આહાર જેમાંથી યોગ્ય માત્રામાં પોષક દ્રવ્યો મળે, એવો આહાર જેમાંથી શરીરને યોગ્ય માત્રામાં પોષક તત્વો મળે તેવા આહારને સમતોલ આહાર કહે છે. વ્યાખ્યા યાદ રાખજો. એવો આહાર, કેવો આહાર? એવો આહાર કે જેમાંથી યોગ્ય માત્રામાં પોષક દ્રવ્યો મળે તેવા આહારને સમતોલ આહાર કહે છે. મને એક જ વસ્તુ ભાવે છે, હું તે જ ખાધા રાખું, તો બાકીનું જે રહ્યું તે આપણને મળશે નહીં. એટલે કે કોઈ એક જ વસ્તુ ખાવી અથવા કોઈ વસ્તુ ન ખાવી એ પણ આપણા શરીર માટે કેવી છે? નુકસાનકારક છે. એટલે કે આપણા શરીરને કેવા આહારની જરૂર છે? સમતોલ આહારની જરૂર છે. એમ કીધું ને, કોઈ વસ્તુ ન ખાવી, તો જે વસ્તુ તમે નથી ખાતા તેમાંના જે પોષક દ્રવ્યો છે તે તમને મળશે નહીં, તો તેની શું થશે? ઉણપ થશે. શેમાં? આપણા શરીરમાં. મને ખાટી વસ્તુ નથી ભાવતી, ધારો કે મને ખાટી વસ્તુ ભાવતી નથી, હું કોઈ ખાટી વસ્તુ ખાતો જ નહીં, નહીં મોસંબી, નહીં દ્રાક્ષ, નહીં ટમેટા, નહીં આંબળા, આ ખાટી વસ્તુ કંઈ ખાતો નથી, તો મારા શરીરમાં શું નહીં જોવા મળે? વિટામિન સી. કારણ કે વિટામિન સી આપણને ક્યાંથી મળે છે? ખાટા પદાર્થોમાંથી. તો મારા શરીરમાં લાંબા સમય સુધી વિટામિન સી મળતું નથી, તો મારા શરીરમાં વિટામિન સી ની શું થઈ ગઈ? ઉણપ થઈ ગઈ. ધેટ્સ ઇટ. ઉણપ એટલે શું? તો કે કોઈ એક પોષક તત્વ, કોઈ એક પોષક તત્વ શરીરમાં જો લાંબા ગાળા સુધી જોવામાં ન મળે, એટલે કે કોઈ એક પોષક તત્વ લાંબા ગાળા સુધી શરીરમાં લેવામાં ન આવે, તો તે પોષક દ્રવ્યોની તેના શરીરમાં ઉણપ ગણાય.
કોઈ પોષક દ્રવ્ય લાંબા ગાળા સુધી શરીરમાં લેવામાં ન આવે તો તે પોષક દ્રવ્યની તેના શરીરમાં ઉણપ થયેલી ગણાય છે. જો પ્રોટીન ના હોય મારા શરીરમાં, હું લાંબા સમય સુધી કઠોળો નથી ખાતો, ઈંડા નથી ખાતો, તો મારા શરીરમાં પ્રોટીન નથી. અને જો પ્રોટીનની ઉણપ થાય તો મારું શરીર કેવું થઈ જાય, તો કે વૃદ્ધિ કુંઠિત થઈ જાય. શરૂઆતમાં જ મેં કીધું હતું કે છઠ્ઠું ભણીએ છીએ જેટલી આપણી હાઈટ બોડી હોવી જોઈએ એટલી નથી, મતલબ કે આપણામાં શું નથી, પ્રોટીન નથી. બીજું શું થાય, ચહેરો ફૂલી જાય, વાળ ફીકા પડી જાય અને ત્વચા ખરાબ થઈ જાય. આપણે નહીં ફેરન લરડી વાળાને બતાવતા કે એકદમ ધોરી થઈ જાય ને આમ થઈ જાય તેમ, એના જેવી ત્વચા કેવી થઈ જાય, નિશ્ચેત થઈ જાય. એમાં જે હોવું જોઈએ, જેવી રૂપાળી ત્વચા હોવી જોઈએ એવી રહે નહીં. એટલે કે પ્રોટીનની ઉણપ ત્યાં બધું થાય. પણ જો કાર્બોદિત નથી, મારા શરીરમાં કાર્બોદિતની ઉણપ છે, કાર્બોદિતથી શું થાય, તો કે આપણને શક્તિ પ્રદાન મળે, શક્તિ પ્રદાન થાય. કાર્બોદિત આપણને શક્તિ પ્રદાન કરે છે. પણ મારા શરીરમાં કાર્બોદિત નથી તો મારું શરીર કેવું થઈ જશે, દુબળું, એકદમ પતલું. ઉપરાંત હું ચાલી નહીં શકું, કારણ કે કાર્બોદિત નહીં હોય તો મને શક્તિ નહીં મળે, અને શક્તિ નહીં મળે તો હું ચાલી શકીશ નહીં. આવી જ રીતે અલગ અલગ વિટામિન, અલગ અલગ પોષક દ્રવ્યો, જેની ઉણપથી કયો રોગ થાય છે તેના વિશે તમને પેજ નંબર 16 પર આખું કોષ્ટક આપ્યું છે. તેના વિશે આપણે એક નાનકડી વાત કરી લઈએ કે જો વિટામિન એ ન હોય તો રતાંધણાપણું નામનો રોગ થાય, એટલે કે દ્રષ્ટિહીનતા થાય, જેનું નામ જ છે રતાંધણાપણું. રત એટલે કે રાત, રાતે આંધળો થઈ જાય માણસ, એટલે કે રાત્રે એને દેખાય નહીં. મતલબ એવો નથી કે સાહેબ મને અંધારામાં નથી દેખાતું, હે એવું નહીં. અંધારું હોય તો કોઈને ના દેખાય, પણ લાઈટ હોવા છતાં પણ સૂર્યાસ્ત થઈ જાય પછી એ માણસને દેખાય નહીં. તો શું થાય ભાઈ રતાંધળાપણામાં, તો કે નબળી દ્રષ્ટિ, રાત્રે ઓછું દેખાય, ક્યારેક ક્યારેક સંપૂર્ણ ના દેખાય, બિલકુલ દેખાય નહીં. ક્યારે, જો વિટામિન એ ની ઉણપ હોય તો. વિટામિન B1, વિટામિન D1 ની ઉણપ હોય તો બેરીબેરી થાય, બેરીબેરી નામનો રોગ થાય, જેમાં શું થાય, તો કે નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ, સ્નાયુઓ બિલકુલ નબળા થઈ જાય અને શક્તિ પણ બિલકુલ ઓછી થઈ જાય. વિટામિન C, જો વિટામિન C ની ઉણપ હોય તો સ્કર્વી નામનો રોગ થાય, અને તેમાં શું થાય, તો કે પેઢામાંથી લોહી નીકળે અને ઘામાં રૂઝ આવવામાં વધારે સમય લાગે. કોઈ જગ્યાએ તમને લાગ્યું હોય ને જે થોડા દિવસો બાદ સાજા થઈ જઈએ છે, તો જો તમારામાં વિટામિન C ની ઉણપ હશે તો તે સાજા થવામાં વાર લાગશે. વિટામિન D ની ઉણપ હોય તો રિકેટ્સ અથવા તો સુક્તાન નામનો રોગ થાય, તેમાં શું થાય, તો કે હાડકાઓ છે એ નાજુક બની જાય અને વળી જાય. આપણા હાડકા બધા કેવા હોય, સીધા હોય, પણ જો વિટામિન ડી નહીં હોય તો આપણા હાડકા બધા વળી જશે, બેન્ડ થઈ જાય. કેલ્શિયમની ઉણપ હોય તો હાડકા અને દાંતનો કોહવાટ, હાડકા નબળા પડી જાય અને દાંત સડવા માંડે, નબળા હાડકા અને દાંતમાં સડો થાય. આયોડિનની ઉણપ હોય તો ગોઈટર નામનો રોગ થાય, જેને ગલગંડ પણ કહે છે. એમાં શું થાય, તો કે ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી જવી, અહીંયા જે આ ગરદન છે, ગરદનમાં ફૂલ આમ ફૂલી જાય, બહાર નીકળી જાય, એ જે રોગ છે તેને ગોઈટર કહેવાય. ઉપરાંત બાળકોમાં માનસિક મંદતા થાય, શું થાય, જો આયોડિનની ઉણપ હોય તો. અને આર્યન નામનું જે પોષક દ્રવ્ય છે તે ન હોય તો કે એનિમિયા નામનો રોગ થાય, અને પાંડુ રોગ પણ કહે છે, શું થાય, તો કે નબળાઈ આવી જાય. આ થયું ધોરણ 6 પાઠ 2 ના ભાગ 1 ની વાત અહીં પૂરી થાય છે. યાદ રાખજો, ભાગ 1 તે શરૂઆત હતી અને ભાગ 2 જ્યાંથી અધૂરું હતું ત્યાંથી. ભાગ 2 ની સાથે આપણે પાઠ 2 ધોરણ 6 નો અહીં સંપૂર્ણ પૂરો કરીએ છીએ. સ્વાધ્યાય કરવાનું છે, સાથે સાથે આ એક કોષ્ટક આખું યાદ રાખવાનું છે, અને આ વૃક્ષાંશવાળું, ઉપરાંત તમને જે વચ્ચે અમુક અનાજ, અમુક કઠોળ, અમુક માંસના જે નામ આપ્યા છે, ઉપરાંત એ પણ કીધું છે કે તેમાંથી આપણને કયું પોષક દ્રવ્ય મળે છે, તે પણ આપણે યાદ રાખવાનું છે. પરીક્ષામાં ફરજિયાત પૂછી શકાય એવા પ્રશ્નો આમાં ઘણા બધા છે, જે મેં તમને કહી દીધા. ત્યાં સુધી
घरे रहो, सुरक्षित रहो, तमारा घर नी आसपास स्वच्छता राखो। थैंक यू, धन्यवाद।